नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी ना कारणे सर्जाये लॉकडाउन की परिस्थिति में तक्षशिला विद्यालय बाहेर द्वारा ऑनलाइन शैक्षणिक कार्यक्रम नु आयोजन करेलु छे, जेमा हूँ आपनु स्वागत करू छु। विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण नंबर 1 भारत नो वारसो मां आज आपणे लेक्चर नंबर 1 विषय भणवा जई रह्या छे। तो विद्यार्थी मित्रों, भारत नो वारसो विषय जारे आपणे चर्चा करीए छे त्यारे सौ प्रथम तेनी आपणे प्रस्तावना जोईशुं। तो आओ विद्यार्थी मित्रों, प्रस्तावना स्वरूपमां आपणे आपणा देशनी थोड़ी चर्चा करवी छे। आजे विष्णु पुराणमां कहेवायुं छे प्रमाणे भारत एक प्राचीन संस्कृति धरावतो देश छे। विद्यार्थी मित्रों, भारतना दरेक संतानो ए भारतीय छे। भारत देश एने पूर्व पश्चिम अने दक्षिण त्रण दिशाएथी समुद्रथी घेरायेलो छे अने उत्तर दिशामां विशाळ हिमालयनी गिरिमाळा आवेली छे। विद्यार्थी मित्रों, भारत तेनी विशाळ हिमालयनी गिरिमाळा ना कारणे एनु जे आखुं जे स्वरूप छे एनु नयनरम्य जे वातावरण छे खड़ू थाय छे। विद्यार्थी मित्रों, भारत प्राचीन समय थी ज तेनो वैविध्य सभर वारसो धरावतो आ देश छे। विद्यार्थी मित्रों, कड़कड़ती ठंडी थी मांडी अने अति भारे वरसाद वाला विस्तारों पण आपणा देशनी अंदर आवेला छे। उत्तरनी अंदर आवेल हिमालय ने विशाळ गिरिमाळा ना कारणे बाकीनी जे त्रणे सीमाओ छे, उत्तर दिशानी बात करता बाकीनी त्रणे दिशाओ थी भारत संपूर्णपणे એ સમુદ્રથી ઘેરાયેલો છે। વિદ્યાર્થી મિત્રો, ભારતનું સ્થાન અને વિસ્તાર પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ચારે દિશાઓની વાત કરીશું તો ઉત્તર દિશાએ હિમાલય પર્વતમાળા આવેલી છે, આપણે ચર્ચા કરીએ પ્રમાણે, અને બાકીની ત્રણ દિશાઓ પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ એ સમુદ્રથી ઘેરાયેલો છે। વિદ્યાર્થી મિત્રો, ત્યાં જંગલો, કડકડતી ઠંડી, અતિ ભારે વરસાદવાળા વિસ્તારો પણ એ આ ભારતના સ્થાનની અંદર દેશની અંદર આવેલા છે। વિદ્યાર્થી મિત્રો, વૈવિધ્યસભર આપણે વારસાની જ્યારે વાતો કરીએ છીએ ત્યારે કે અતિશય ઠંડીથી માંડી અને ભારે વરસાદ, પુષ્કળ ગરમી, આમ વાતાવરણની અંદર જે વિવિધતા જોવા મળે છે એ સાથે સાથે ભારતનો જે વૈવિધ્યસભર જે વારસો છે એને પણ અહીંયા સમજવામાં ઉજાગર કરે છે। વિદ્યાર્થી મિત્રો, ઉત્તરમાં હિમાલય અને બાકીની ત્રણ દિશાએ જે સમુદ્ર આવેલો છે અને સમુદ્રથી ઘેરાયેલો આપણો જે આ દેશ છે લગભગ 7,517 કિલોમીટર જેટલો એ લાંબો એ દરિયા કિનારો ધરાવે છે। આ વૈવિધ્યસભર વારસાના એ આપણે ભારતીયો, સૌ ભારતીયો એ સીધા એના વારસદારો છે। વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે સંસ્કૃતિની ચર્ચા કરીશું કે સંસ્કૃતિ એટલે શું। તો સૌપ્રથમ આપણે કહી શકીએ કે આ સિંધુકીની જે સંસ્કૃતિ, સિંધુ નદીના કિનારે જે પાંગરેલી જે સંસ્કૃતિ છે એને આપણે સિંધુકીની સંસ્કૃતિ કહીએ છીએ, અને આ સિંધુ નદીના કિનારે વસેલા આ માનવો કાળક્રમે એની પ્રગતિનો એ જે ઇતિહાસ છે આપણે જોઈ શકીએ છીએ। તો મિત્રો, સંસ્કૃતિ એટલે સૌ પ્રથમ આપણે વાત કરીશું કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। વિદ્યાર્થી મિત્રો, આજનો જે આધુનિક જે માણસ, આજનો જે આધુનિક જમાનાનો જે માનવી છે એના પ્રાચીન સમયની જ્યારે વાત કરીએ તો આટલી આવડત, આટલી આજના જમાના પ્રમાણેની સ્કિલ, કલા, કૌશલ્ય એ ધરાવતો નહોતો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતની વાત કરીએ છીએ તો સંસ્કૃતિ એટલે સૌ પ્રથમ કહી શકાય કે જીવન જીવવાની રીત। બીજા શબ્દોમાં મારે કહેવું છે
तो संस्कृति नो बीजो अर्थ एवो थाय छे के संस्कृति एटले मानव मन नु खेडा। हजु पण आपणे सरल रीते कहेवू होय तो गुफा थी घर सुधी नी यात्रा। विद्यार्थी मित्रों तमे समझो छो के प्राचीन जमाना नी अंदर માણસ એ આદિ માનવ અવસ્થાની અંદર જ્યારે હતો ત્યારે એ ગુફામાં વસવાટ કરતો હતો। ખુલ્લા મેદાનો ખુલ્લા જંગલોની અંદર એ પોતાનું ઘર વસવાટ નિવાસસ્થાન જ્યાં પાણી પીવાનું મળી રહે તે જગ્યાએ પોતાનું નિવાસસ્થાન એ બનાવતો હતો। તો ગુફાથી ઘર સુધીની જે યાત્રા છે એ આપણને ઘણું બધું સમજાવે છે, ઘણું બધું સમજાવી દે છે। એની જે મંજિલ છે એ ઘણી લાંબી મંજિલ કાપી અને આજનો જે આધુનિક જમાનાનો જે માણસ છે એ આટલે સુધીને આવીને ઊભો થયો છે। ત્યારે આપણે ભૂતકાળની વાતો કરીએ છીએ કે ભાઈ સંસ્કૃતિ એટલે શું, તો સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની યાત્રા। વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી હશે કે આપણે ભારતના વારસા વિશે વાતો કરી રહ્યા છીએ કે ભારતનું સ્થાન અને વિસ્તાર એ પણ આપણે જોયું કે ભારત ઉત્તર દિશાએ એ હિમાલયથી ઘેરાયેલો છે અને બાકીની જે ત્રણ દિશા છે પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ એ સમુદ્રથી ઘેરાયેલું છે। વિદ્યાર્થી મિત્રો તેના સ્થાન અને વિસ્તારની પણ વાતો કરી કે 7,570 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતો આપણો જે દેશ એને ધાર્મિક પ્રસંગોએ પણ જુદા જુદા નામો ભરતખંડ ભારતવર્ષ જંબુદ્વીપ જેવા જેવા નામોથી પણ ઓળખવામાં આવતો એ ભારત દેશનું સ્થાન અને વિસ્તારની વાતો કરી। ત્યારબાદ વૈવિધ્યસભર વારસાની આપણે વાત કરી। વિદ્યાર્થી મિત્રો સિંધુ નદીના કિનારે વિકસેલી પાંગરેલી આજે આપણી સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિ તરીકે ઓળખાઈ। પ્રાચીન સમયની અંદર વાત કરીએ તો જુદા જુદા ધર્મો અને જુદા જુદા દેશોની જે પ્રદેશોની જે વસ્તી છે એ માનવ વસ્તી આપણા દેશની અંદર આવી રહી અને આપણો જે ભારતીય સંસ્કૃતિનો જે મહાનાદ હતો એની અંદર ભળી ગઈ અને એક વૈવિધ્યસભર ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી જેને આપણે સીધા વારસદાર છીએ। વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે સંસ્કૃતિની વાત કરી કે ભાઈ સંસ્કૃતિ એટલે શું, તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને સરળ અર્થમાં આપણે એ પણ ચર્ચા કરી કે સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની યાત્રા। વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે ચર્ચા કરી તેની વિગતે સમજ તમને તમારા પાઠ્યપુસ્તકમાંથી પણ મળી રહેશે, તમે વધારે અભ્યાસ કરજો। ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો અને સમય અંતરે તમે પુસ્તક વાંચતા રહો। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જે આપણે સંસ્કૃતિની જે વાત કરી અને ગુફાથી ઘર સુધીની યાત્રાની આપણે જે ચર્ચા કરી ત્યાંથી થોડાક આપણે એક સ્ટેપ આગળ જવું છે અને ભારતીય સંસ્કૃતિનો વારસો। વિદ્યાર્થી મિત્રો આજે આપણે વારસા વિશે વાત કરવી છે। સૌપ્રથમ તો મારે તમને એ કહેવું છે કે વારસો એટલે શું, તો સાદી ભાષામાં આપણે એવી સમજ આપણે ધરાવીએ છીએ કે ભાઈ આપણા માતા પિતા તરફથી આપણને જે કંઈ વારસામાં મળે છે તેને આપણે વારસો કહીએ છીએ। એટલે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ કહેવાશે। તો વિદ્યાર્થી મિત્રો અહીં જે સવાલ થાય છે કે આપણને આપણા પૂર્વજો તરફથી શું મળેલું છે, તો આપણે કહી શકીએ સ્થાવર જંગમ મિલકત, મકાનો, જમીન, કંઈ કયું બેંક બેલેન્સ, અન્ય પણ એ સમાવેશ વારસામાં થાય છે જેને આપણે ભૌતિક વારસો કહીએ છીએ। વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે આપણા માતા પિતા તરફથી જે રંગસૂત્ર આધારિત જે કંઈ વારસો મળે છે તેને આપણે એ પણ એનો સમાવેશ વારસામાં કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો અહીં સવાલ એવો થાય છે કે ભાઈ ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે એ વારસો એટલે શું, તો તમને સમજ મળી ગઈ હશે કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી જે અમૂલ્ય ભેટ છે તેને આપણે વારસો કહીએ છીએ। અહીં વારસાને બે ભાગમાં વહેંચી શકાય, એટલે જો વારસાને જો વ્યવસ્થિત રીતે આપણે સમજવું હશે તો એને બે ભાગમાં વહેંચવું પડશે। તો કયા બે ભાગમાં વહેંચીશું, તો વારસાને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય, એક તો ભારતનો પ્રાકૃતિક વારસો અને નંબર બે ભારતનો સાંસ્કૃતિક વારસો। આવો વિદ્યાર્થી મિત્રો આપણે ભારતનો પ્રાકૃતિક વારસા વિશે ચર્ચા કરીએ। પ્રાકૃતિક વારસો એટલે બીજી રીતે કહેવું હોય તો કુદરતી વારસો, માણસને જમીન,
हवा पानी पत्थर आ आ कुदरत तरफ थी मळेली ए अनमोल भेट छे। अने विद्यार्थी मित्रों ए जे कुदरत तरफ थी मळेली जे अनमोल भेट छे तेने आपणे प्राकृतिक वारसो कहीए छीए, बीजा शब्दोमां एने कुदरती वारसो पण कहीशुं। विद्यार्थी मित्रों तमे तमारा आसपास नजर करो तो तमने देखाशे के आपणने जेनुं सर्जन मनुष्य नथी कर्युं એનો અર્થ એવો થયો કે જેને કુદરત તરફથી આપણને મળેલી જે અમૂલ્ય ભેટ છે એમાં કોનો કોનો સમાવેશ કરી શકીએ, તો એક તો ભૂમિ દ્રશ્યો, ત્યારબાદ નદીઓ, વનસ્પતિ જીવન, વન્ય જીવન। વિદ્યાર્થી મિત્રો આમાં કુદરતે એ પોતાની જે વારસો જે માણસને જે આપ્યો છે એ જે વારસો છે એને આપણે પ્રાકૃતિક વારસો કહીએ છીએ। અહીંયા ભૂમિ દ્રશ્યોની આપણે વિગતે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો ભૂમિ દ્રશ્યો મોટા મોટા પહાડો તમે જુઓ છો, મોટા મોટા પર્વતો, અહીંયા આપણે હિમાલયની જે પર્વતમાળા તમે જોઈ હશે, તો આ આ આ એના વિશે તમે ભણ્યા પણ છો આગલા ધોરણમાં। તો વિદ્યાર્થી મિત્રો આ જે ભૂમિ દ્રશ્યો છે, ક્યાંક તમને મોટા 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 ગાઢ જંગલો જોવા મળે છે, ક્યાંક તમને હરિયાળું વાતાવરણ જોવા મળે છે, તો ક્યાંક તમને વેરાન જમીન જોવા મળે છે, ક્યાંક તમને રણ પ્રકારની જે જમીન જોવા મળે છે। તો આ જે બધા જે દ્રશ્યો છે તો એ જે બધું જે છે એનો સમાવેશ આપણે ભારતના પ્રાકૃતિક વારસામાં કરી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ નદીઓ, ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, આ જે નદીઓ છે એ નદીઓ પણ આપણને એ કુદરત તરફથી મળેલો એક અમૂલ્ય વારસો જ છે। મિત્રો આ નદીઓ ના ખીણ પ્રદેશો, સિંધુ નદીના કિનારે પાંગરેલી આપણી જે સંસ્કૃતિ છે કહેવાય છે એ આપણી પ્રાચીન સંસ્કૃતિ જ। અને મિત્રો પહેલાંના સમયની અંદર જ્યાં પીવા માટે પાણી મળી રહેતું, જ્યાં ખાવા માટે ફળ ફૂલ મળી રહેતા, ત્યાં આદિમાનવો વધારે પશુવાટ કરતા હતા। અને ધીરે 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 પછી એના એને એની અંદર વિકાસ અને પરિવર્તન આવતા ગયા। જેમ જેમ સમય વ્યતીત થતો ગયો, જેમ જેમ આદિમાનવને નવા નવા અનુભવ થતા ગયા, તેમ તેમ એ અનુભવમાંથી કશુંક ને કશુંક શીખતો રહ્યો। અને એ કશુંક ને કશુંક શીખતો શીખતો એ આદિ સુધી એ માણસે સતત પરિવર્તન કરતો રહ્યો અને આજે એક સરસ મજાનો આધુનિક માનવી તરીકે તે ઉપસી લાવ્યો। વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે વનસ્પતિ જીવનની વાત કરીશું। તો આપણી ચારે બાજુ તમે નજર કરો, તમને હરિયાળું વાતાવરણ જોવા મળે છે, તમે જુઓ છો કે વનરાજીથી આખી જે ભૂમિ છે એ એ એ એ તમને એ તમે જોઈ શકો છો। વસંત ઋતુ, ઋતુ પરિવર્તન આવે છે ત્યારે તમને આ વનસ્પતિ જીવનની અંદર નવું 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 જીવન એને મળતું હોય એવું લાગે છે। ખાસ કરીને વર્ષા ઋતુની અંદર તમે જુઓ કે આખી ધરતી જાણે એ એ લીલી ચાદર ના ઓઢતી હોય, લીલી સાડી ના પહેરતી હોય, એ પ્રમાણેનું તમને આખું એ એ એ વનસ્પતિ જીવનથી આખું ભૂમિ દ્રશ્ય તમને લાગે છે। તો વિદ્યાર્થી મિત્રો આ જે વનસ્પતિ જીવન છે એનો સમાવેશ આપણે પ્રાકૃતિક વારસામાં કરી શકીએ છીએ। ત્યારબાદ આવે છે વન્ય જીવન। વિદ્યાર્થી મિત્રો જીવો અને જીવવાદોની જે ભાવના તો ભારત દેશની અંદર પહેલેથી જ વણાઈ ગયેલી છે। અને આ જે વન્ય જીવન વાઘ એક સમય એવો હતો કે સમગ્ર ગુજરાતની અંદર આ બાજુ તમે પોસીના પટ્ટાથી શરૂઆત કરશો, પોસીના છે, ખેડબ્રહ્મા છે, આ બાજુ ભીલોડા છે, એવી જ રીતે તમે આ દાહોદ છે, સંતરામપુર છે અને સમગ્ર શેર ડાંગ જિલ્લા સુધીની આખી જે પૂર્વની જે પટ્ટી છે ત્યાં આગળ જે જંગલ છે ત્યાં આગળ કુદરતી રીતે એ વાઘ વિચરતા હતા। વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણે ગુજરાતની અંદર જે ગીર અભયારણ ત્યાં તમને એ એશિયામાં બીજા કોઈ જગ્યાએ જોવા ન મળતા સે તમને ગુજરાતમાં જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે જોશો તો વન્ય જીવનથી વૈવિધ્ય વારસો એ આપણને કુદરત તરફથી મળેલો છે। જંગલ એ આવા વન્ય જીવોનું એ આવાસ ગણાતું હોય છે। માણસે પોતાની સ્વાર્થ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે આજે દિન પ્રતિદિન વધારેમાં વધારે એ વૃક્ષોનું છેદન કરતો જાય છે, છેદન કરતો રહે છે। અને એના કારણે જે વન્ય જીવો છે, વાઘ છે, સિંહ છે, સાબર છે, ચિત્તો છે, એનું જે ઘર ગણાતું હોય, એનું જે આવાસ ગણાતું હોય એ આવાસ આ ધીરે 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 છીનવાઈ રહ્યું છે। અને એના કારણે વિદ્યાર્થી મિત્રો જે આ વન્ય પ્રાણીઓ છે એ આજે માનવ વસાહતોની અંદર એ આવી જતા હોય એવા કિસ્સાઓ તમે અવારનવાર વર્તમાનપત્રોની અંદર પણ વાંચતા હશો। તો મિત્રો આ બધાનો જે સમાવેશ છે એ આપણે ભારતના પ્રાકૃતિક વારસામાં કરી શકીશું। ત્યારબાદ વારસાનો બીજો જે પ્રકાર છે એ ભારતનો સાંસ્કૃતિક વારસો। તો આવો વિદ્યાર્થી મિત્રો
આપણે આજે ભારતના સાંસ્કૃતિક વારસા વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ તમે યાદ કરો કે ભારતના પ્રાકૃતિક વારસામાં આપણે શું વાત કરી, તો ભારતનો પ્રાકૃતિક વારસો એટલે કુદરતી અથવા તો કુદરત તરફથી મળેલી અણમોલ ભેટ. હવે આપણે પ્રાકૃતિક વારસાની વાતો કરીશું, પ્રાકૃતિક વારસા પછી સાંસ્કૃતિક વારસાની વાતો કરીશું. તો સાંસ્કૃતિક વારસો એટલે એના સરળ અર્થમાં જો કહેવું હોય તો માનવ સર્જિત વારસો. તમે સમજી શકો છો કે ગુફાથી ઘર સુધીની જે યાત્રા છે, આ યાત્રાની અંદર અને મનુષ્યને થયેલા જે નવા નવા જે અનુભવો છે, એને જે સાંપડેલી જે તક છે, કુદરતે પૂરી પાડેલી જે તક છે, એ તકનો ઉપયોગ કરી અને માણસે પોતાની બુદ્ધિ, આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ સર્જ્યું, જે કંઈ નિર્મિત, જે કંઈ બનાવ્યું, તેને આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાગૈતિહાસિક સમયની આપણે વાત કરીશું. આજથી 5000 વર્ષો પહેલાં તો તમને જે એક શિલ્પ ધાતુમાંથી બનાવેલું જે શિલ્પ પણ આપણને મળી આવ્યું છે, તો એ પણ આપણો આ સાંસ્કૃતિક વારસો છે. માનવે પોતાની બુદ્ધિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ સર્જ્યું, જે કંઈ નિર્માણ કર્યું, એનો સમાવેશ અહીંયા આપણે સાંસ્કૃતિક વારસામાં કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ સાંસ્કૃતિક વારસા વિગતે આપણે જો અભ્યાસ કરવો હોય તો તમે જોઈ શકો છો કે મંદિરોનું જે બાંધકામ છે માણસે કર્યું, તો એ માણસે પોતાની બુદ્ધિ, આવડત, કલા કૌશલ્યનું ત્યાં આગળ નિરૂપણ કરેલું છે. તો આ મંદિરો છે, રસ્તાઓ છે, સાથે સાથે પુલો, શાળાઓ, તમે તમારું મકાન જોઈ શકો છો. તો એ મકાન કોણે બનાવ્યું, તો કે માણસે બનાવ્યું. તો જે એ કારીગર તરીકે જે માણસ જે કામ કર્યું છે, તો એ માનવ નિર્મિત વારસો છે. એવી જ રીતે તમે અમદાવાદની અંદર પણ કેટલાક જોવાલાયક સ્થળોના પ્રવાસે તમે ગયા છો, ત્યાં સીદી સૈયદની જાળી છે, ઝૂલતા મિનારા છે, ત્યાં કાંકરિયા તળાવ તમે જોયું હશે, કોઈ જગ્યાએ તમે નકશી કામ પણ જોયું હશે. વિદ્યાર્થી મિત્રો, તમે પાટણની અંદર આવેલી રાણકી વાવ વિશે પણ તમે જોયું હશે. રાણકી વાવ, વાવ એટલે કૂવો છે એક પ્રકારનો, પણ એ પગથિયાવાળો કૂવો છે. અને વિદ્યાર્થી મિત્રો, એની અંદર જે નકશી કામ કરેલું છે, એની અંદર જે કોતરણી કામ કરેલું છે, એ જે વારસો છે, માણસ પોતાની જે બુદ્ધિ ના કારણે એનું નિર્માણ થયું છે. તો આવા તો કેટલા, એવી જ રીતે તમે વડનગરનું કીર્તિતોરણ જોયું હશે વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે તમે અમદાવાદની અંદર આવેલા અન્ય પણ બીજા જે સ્થળો છે, એવી જ રીતે ભમરીયો કૂવો છે, આવા જે ક્યાંક ને ક્યાંક તમે સ્થળો જોયા હશે. તો આ જે સ્થળો છે, એ સ્થળોનું જે નિર્માણ છે, સમ્રાટ અશોકે પોતાના સમયની અંદર બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા માટે એને પથ્થરમાં કૂતરી, કલાકારો પાસે પથ્થરને કોતરાવી અને એના ઉપર સિંહોની જે આકૃતિ, જે પ્રતિકૃતિ તૈયાર કરાવી, એ પણ આપણો સાંસ્કૃતિક જ વારસો છે. વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે તમે અન્ય ઉદાહરણ પણ લઈ શકો છો, નજર કરો. એ સિવાય માણસે અન્ય કઈ એવી એને તમે નિર્માણ કર્યું છે જે આપણો સાંસ્કૃતિક વારસો કહેવાય છે. તમે ખજુરાહોના મંદિરો વિશે જોયું હશે, આ બાજુ તમે મહેસાણા જે મોઢેરા ખાતે આવેલું સૂર્ય મંદિર જોયું હશે. વિદ્યાર્થી મિત્રો, તમે કોણાર્કનું સૂર્ય મંદિર તમે જોયું હશે. કેવા મંદિર, એવા મંદિરો પણ આપણા દેશની અંદર આવેલા છે, તેનો પડછાયો પૃથ્વી પર પડતો નથી, જમીન ઉપર પડતો નથી. તો એ મંદિરોની જે બનાવટ છે, એની જે શૈલી છે, એનું જે નકશી કામ છે, એનું જે કોતરણી કામ છે, એનું જે ગોપુરમ છે, કલા રસિકો દૂરથી આ મંદિરનો ગોપુરમ જોઈ અને મંત્રમુગ્ધ થઈ જતા હતા. એવું જ નથી કે આ વારસાને આપણે આપણા દેશના જે પર્યટકો જ વાતો કરતા હોય, વિદેશમાંથી પણ લોકો આપણા વારસાને નિહાળવા માટે એ ભારત આવે છે. અને જ્યારે આપણો આ વારસો જોવે છે અને એમના દેશની અંદર જઈને આ વાતો કરે છે, ત્યારે ભારતના દેશના નામ અહીંયા રોશન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ હતો આપણો ભારતનો સાંસ્કૃતિક વારસો. હવે પછીના લેક્ચરની અંદર આપણે બાકીની ચર્ચા કરીશું. ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, જય ભારત.